આ તરફ કચ્છમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. લોકડાઉનના પગલે કંડલા સામરખિયાળી નેશનલ હાઈવે સુમસામ જોવા મળી રહ્યો છે. હાઈવેના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં હાઈવે પર માત્ર એસેન્શિયલ વાહનોની જ ચહલપહલ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં હાઈવે પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળે છે, પરંતુ હાલ તો લોકડાઉનના પગલે દેશના સૌથી મોટા બંદર કંડલાને જોડતા નેશનલ હાઈવે પર કરફ્યુ જેવી સ્થિતિ છે. સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. ભરતસિંહ, કચ્છમાં લોકડાઉનનું કેવું પાલન થઈ રહ્યું છે? સંજીવની ચોક્કસથી સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ જયારે લોકડાઉનની અમલવારી થઈ રહી છે ત્યારે દેશના સૌથી મોટા પોર્ટ એટલે કે કંડલા પોર્ટ અને ગાંધીધામને જોડતા મુખ્ય રોડ પર જે આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે રોડ સુમસામ ભાસી રહ્યા છે. આમ સામાન્ય રીતે આ રોડ પર જયારે મોટી મોટી ગાડીઓની કતારો જોવા મળતી હોય છે ત્યારે લોકડાઉન દરમિયાન ટ્રાન્સપોર્ટ વાહનોના જે કતાર હોય છે તેના બદલે સુમસામ ભાસતા રોડના જે આકાશી દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે ચોક્કસથી લોકડાઉનની ચુસ્તપણે અમલવારી થઈ રહી છે. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ જ મુખ્યમંત્રીએ ડેશબોર્ડ પરથી પૂર્વ કચ્છના એસપીને આ અમલવારી બાબતે ઠપકો આપ્યા બાદ પોલીસ અને વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યો હતો. તે ઉપરાંત આ દ્રશ્યો હાલ જે જોવા મળી રહ્યા છે ત્યારે લોકડાઉનની અમલવારી ચુસ્તપણે થઈ રહેવાની વાત પણ જાણવા મળી રહી છે. જી, આભાર ભરતસિંહ જાણકારી માટે.